Hello friends, welcome to our English video lecture. Last lecture ma apne indefinite articles a ane n vishe abhyas kariyo. Mitro, aajna video lecture ma apne definite article the vishe mahiti melavshu. To chalo vidyarthi mitro, aajno apno topic chhe use of definite article the. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે એ અને એન આર્ટિકલ વિશે માહિતી મેળવી અને આજના વિડિયો લેક્ચરમાં આપણે જે ડેફિનેટ આર્ટિકલ છે એટલે કે જે નિશ્ચિત આર્ટિકલ છે અગાઉ આપણે વાત કરી હતી આર્ટિકલ હેઝ ટુ ટાઈપ્સ ફર્સ્ટ ઇઝ ડેફિનેટ એન્ડ સેકન્ડ વન ઇઝ ઇનડેફિનેટ ઇનડેફિનેટમાં એ અને એન આર્ટિકલ આવે છે અને ડેફિનેટમાં આર્ટિકલનો સમાવેશ થાય છે ધ તો આજે આપણે આર્ટિકલ ધ વિશે માહિતી મેળવીશું મિત્રો આ જે ધ આર્ટિકલ છે એને નિશ્ચિત આર્ટિકલ કહેવામાં આવે છે એ જેવા તેવા કે પછી ગમે તે નામ સાથે આર્ટિકલ લાગતો નથી કોઈ પર્ટિક્યુલર ચોક્કસ કે નિશ્ચિત નામ સાથે જ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે સૌથી પહેલો આપણો મુદ્દો છે કે જ્યારે કોઈ પ્રાણી વસ્તુ પક્ષી કે પદાર્થ વિશે પ્રથમ વખત ઉલ્લેખ કરવામાં આવે એના વિશે પહેલી વાર વાત કરવામાં આવે ત્યારે આર્ટિકલ એ અથવા એન મુકાય છે ખાસ યાદ રાખજો જ્યારે કોઈ પ્રાણી હોય વસ્તુ હોય પક્ષી હોય કે પછી પદાર્થ હોય એના વિશે જ્યારે તમે પ્રથમ વખત વાત કરો એના વિશે જ્યારે તમે પહેલી વાર વાત કરો ત્યારે આપણે નોર્મલી એ અથવા એન આર્ટિકલ મૂકવાનો છે પરંતુ તે જ પ્રાણી તે જ વસ્તુ અથવા તે જ પક્ષી વિશે તમે ફરી વખત ઉલ્લેખ કરો એના વિશે તમે બીજી વાર વાત કરો ત્યારે આર્ટિકલ ધ મુકાય છે ખાસ યાદ રાખજો કોઈ પણ પ્રાણી પશુ પક્ષી પદાર્થ હોય એના વિશે તમે પહેલી વાર વાત કરશો ત્યારે એ અથવા એન પરંતુ તે જ પ્રાણી વિશે તે જ વસ્તુ વિશે તમે ફરી વખત એના વિશે ઉલ્લેખ કરશો એના વિશે વધારે વર્ણન કરશો ત્યારે આર્ટિકલ ધ મૂકવામાં આવે છે એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ અહીં એક્ઝામ્પલ લખેલું છે કે ધીસ ઇઝ અ બુક આ એક પુસ્તક છે અને સેકન્ડ સેન્ટેન્સ છે ધ બુક ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ આ પુસ્તક ખૂબ જ રસપ્રદ છે તો મિત્રો પહેલા વાક્યમાં આપણે બુક વિશે વાત કરી એટલે બુકને આપણે આર્ટિકલ લગાડ્યો છે એ પરંતુ બીજા વાક્યમાં જ્યારે આપણે બુક વિશે વાત કરી ત્યારે બુકને કયો આર્ટિકલ લાગ્યો છે ધ તો શું કામ આવું કેમ પહેલા વાક્યમાં આર્ટિકલ એ અને બીજા વાક્યમાં આર્ટિકલ ધ એવું કેમ તો જ્યારે આપણે બુક વિશે પહેલામાં વાત કરી ત્યારે આર્ટિકલ એ અથવા એ શું કામ તો પહેલી વાર વાત થાય છે એટલે પરંતુ એ જ બુક વિશે આપણે ફરી વાર વાત કરીશું એટલા માટે કયો આર્ટિકલ લાગે છે ધ આર્ટિકલ લાગે છે સેકન્ડ એક્ઝામ્પલ દ્વારા આપણે જોઈ શકીએ છીએ ધેટ ઇઝ એન એપલ કે પહેલું સફરજન છે અને ધ એપલ ઇઝ રેડ સફરજન લાલ છે તો પહેલી વાર આપણે એપલ વિશે વાત કરી ત્યારે આપણે એપલ ને આર્ટિકલ લગાડ્યો છે એન અને બીજી વાર આપણે એપલ વિશે વાત કરી ત્યારે આપણે આર્ટિકલ લગાડ્યો છે ધ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પહેલી વાર આપણે કોઈ પણ વસ્તુ પ્રાણી પશુ પક્ષી પદાર્થ વિશે પહેલી વાર આપણે વાત કરશું ત્યારે આર્ટિકલ એ અથવા એન પરંતુ તે જ પ્રાણી વસ્તુ હોય એનો ઈ જ પદાર્થ હોય ઈ જ પશુ પક્ષી હોય અને ફરી વખત આપણે વાત કરી ત્યારે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે એના પછી નેક્સ્ટ એના પછીનો નિયમ આપણો કંઈક આવો છે કે જો કોઈ નામ સમગ્ર જાતિ સૂચવે ત્યારે તેની આગળ આર્ટિકલ ધ મુકાય છે કોઈ એક એવું નામ કે તમે ઈ નામ બોલો અને ઈ નામની સમગ્ર જાતિનો ઉલ્લેખ થઈ જાય ત્યારે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે એક્ઝામ્પલ તરીકે ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ એટલે કે ગાય એક ઉપયોગી પ્રાણી છે તો આ સેન્ટેન્સમાં હું એમ બોલ્યો છું કે ગાય એક ઉપયોગી પ્રાણી છે તો આ ગાયમાં દુનિયાની બધી જ ગાયનો સમાવેશ થઈ જાય છે કોઈ એક નામ સમગ્ર જાતિનો ઉલ્લેખ કરે ત્યારે તેની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે અથવા નેક્સ્ટ એક્ઝામ્પલ સાથે જોઈએ વી શુડ હેલ્પ ધ નીડી પીપલ કે આપણે જરૂરિયાતવાળા વ્યક્તિઓની જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ તો નીડી પીપલ ની આગળ કયો આર્ટિકલ લગાડ્યો છે ધ શું કામ તો જરૂરિયાતમંદ લોકોમાં બધા જ એવા પ્રકારના લોકોનો સમાવેશ
સમાવેશ થઈ જાય છે ખાસ યાદ રાખજો કોઈ એક નામ સમગ્ર જાતિનો ઉલ્લેખ કરે ત્યારે તેની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે એના પછી નેક્સ્ટ સેન્ટેન્સ માં આપણે જોઈ શકીએ છીએ ધ કાઉન્સ ઓફ ગુજરાત આર વેરી યુઝફુલ જો અહીંયા આપણે કીધું છે કે ગુજરાતની ગાયો ખૂબ ઉપયોગી છે તો અહીંયા કાઉ નથી પણ શું છે કાઉસ છે એક વચન નામ નથી કેવું નામ છે બહુવચન નામ બહુવચન નામમાં આર્ટિકલ ધનો સમાવેશ સામાન્ય રીતે થતો નથી પરંતુ જો થાય તો એ નિશ્ચિત હોય તો થાય શું કરવા અહીંયા ખાલી ગાયનો ઉલ્લેખ નથી કર્યો ગુજરાતની ગાયોની વાત કરી છે ખાસ યાદ રાખજો કે સમગ્ર ગાય ખાલી એમ જ કીધું છે કે ગુજરાતની ગાય ઉપયોગી છે અને નિશ્ચિત છે એટલા માટે આર્ટિકલ ધનો ઉપયોગ થયો છે એના પછી જોઈએ કે ધ બુક્સ યુ ગેવ મી તમે મને જે પુસ્તકો આપ્યા આર વેરી ઇન્ટરેસ્ટિંગ એ પુસ્તકો ખૂબ જ રસપ્રદ છે તો બધા પુસ્તકો રસપ્રદ નથી ખાસ યાદ રાખજો તમે જે મને પુસ્તકો આપ્યા છે એ જ પુસ્તકો રસપ્રદ છે એટલા માટે અહીંયા બુક્સ છે પણ એ નિશ્ચિતની વાત કરી છે કે તમે મને જે પુસ્તકો આપ્યા તે પુસ્તકો જ રસપ્રદ છે અને એટલા માટે અહીંયા બુક્સ ની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે એના પછી નેક્સ્ટ જોઈએ કે આઈ હેલ્પ ધ સ્ટુડન્ટ્સ હું વિદ્યાર્થીઓને મદદ કરું છું પણ ખાસ યાદ રાખજો અહીંયા સ્ટુડન્ટ્સ બહુવચન નામ છે અને આર્ટિકલ કયો લગાડ્યો છે તો અહીંયા એવો અર્થ નથી કે હું બધા જ વિદ્યાર્થીને મદદ કરું છું એવું નથી હું નિશ્ચિત વિદ્યાર્થીઓને જ મદદ કરું છું એકવચન અને બહુવચન નામ બંનેમાં આર્ટિકલ ધ આવે છે પણ બહુવચનમાં થોડો ફેર પડે છે એના પછીના બે એક્ઝામ્પલ દ્વારા આપણે સરસ રીતે સમજી શકીએ છીએ એના પછીના બંને એક્ઝામ્પલ એવા છે કે બુક્સ આર એક્સપેન્સિવ અને સેકન્ડ છે ધ બુક્સ આર એક્સપેન્સિવ એક્સપેન્સિવ નો અર્થ થાય છે મોંઘા એટલે પહેલા એમ કીધું છે કે બુક્સ આર એક્સપેન્સિવ સેકન્ડ માં એમ કીધું છે કે ધ બુક્સ આર એક્સપેન્સિવ બંને સેન્ટેન્સ સરખા જ છે માત્ર તફાવત આર્ટિકલ ધ નો છે પહેલા સેન્ટેન્સ માં આર્ટિકલ ધ નથી અને બીજા સેન્ટેન્સ માં આર્ટિકલ ધ છે ખાસ યાદ રાખજો બહુવચન માં આર્ટિકલ ધ હોય કે ન હોય સેન્ટેન્સ માં ઘણો બધો ફેર પડે છે જો પહેલા સેન્ટેન્સ માં આર્ટિકલ ધ નથી એટલે એનું ગુજરાતી થશે બધા જ પુસ્તકો મૂંગા છે બરાબર છે અને બીજામાં જો કે ધ બુક્સ આર એક્સપેન્સિવ તો અહીંયા બધા નહીં પરંતુ અમુક પુસ્તકો મૂંગા છે અમુક પુસ્તકો મૂંગા છે એટલે બહુવચનમાં આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે પરંતુ એનો અર્થ બધા નહીં પણ પર્ટિક્યુલર અમુક એવો જ નિર્દેશ કરે છે એના પછી નેક્સ્ટ નિયમ તરફ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તેના પછીનો આપણો નિયમ છે અનકાઉન્ટેબલ નાઉન્સ માં આર્ટિકલ નો ઉપયોગ થતો નથી આપણને ખ્યાલ છે કે જે અનકાઉન્ટેબલ નામ છે ગણી ન શકાય તેવા નામ છે એમાં આર્ટિકલ નો ઉપયોગ થતો નથી પરંતુ જો એ ચોક્કસ અથવા નિશ્ચિત નામ હોય તો જ ધ નો ઉપયોગ થાય છે એક્ઝામ્પલ તરીકે પહેલું સેન્ટેન્સ એ લખ્યું છે કે ગોલ્ડ ઇઝ કોસ્ટલી ગોલ્ડ એટલે કે સોનું છે એ કોસ્ટલી સોનું મોંઘું છે એ સસ્તું નથી મોંઘું છે તો અહીંયા કઈ આર્ટિકલ છે નહીં શું કામ તો ગોલ્ડ છે એ અનકાઉન્ટેબલ નામ છે તેની આગળ આર્ટિકલ લાગે નહીં પરંતુ બીજું સેન્ટેન્સ તમે જુઓ કે ધ ગોલ્ડ ઓફ ધીસ રિંગ ઇઝ કોસ્ટલી તો અહીંયા બીજા વાક્યમાં આર્ટિકલ ધ લગાડ્યું છે શું કામ તો અહીંયા શું કીધું છે કે ધ ગોલ્ડ ઓફ ધીસ રિંગ ઇઝ કોસ્ટલી એટલે કે આ રિંગમાં આ વીંટીમાં જે સોનું છે એ મોંઘું છે બધા સોનાની વાત નથી કરી પણ અહીં નિશ્ચિત ઉલ્લેખ નાખ્યો કે આ વીંટીમાં સોનું જે છે એ જ સોનું મોંઘું છે એટલા માટે આર્ટિકલ ધ નો ઉપયોગ થયો છે એના પછી નેક્સ્ટ જોઈએ વી ડ્રિંક વોટર આપણે પાણી પીએ છીએ અથવા અમે પાણી પીએ છીએ તો અહીંયા વોટર છે અનકાઉન્ટેબલ નામ છે તેની આગળ આર્ટિકલ લગાડ્યો નથી પણ એના પછી જો ધ વોટર ઓફ ધીસ વેલ ઇઝ સ્વીટ તો આ કુવાનું પાણી મીઠું છે બધું પાણી મીઠું નથી પણ આ કુવાનું જે પાણી છે એ જ પાણી મીઠું છે તો અહીંયા કયો આર્ટિકલ લગાડ્યો છે ધ શું કામ નિશ્ચિત કહી દીધું છે કે બધું પાણી મીઠું નથી પરંતુ આ કુવાનું જે પાણી છે એ જ પાણી મીઠું છે
तो uncountable nouns में article लागतो नथी, परंतु जो चौकस अथवा निश्चित बाबत नो उल्लेख करियो होए, तो ज article लागे छे। એના પછી મિત્રો આગળ વધીએ તો ધ આર્ટિકલ છે કોની કોની સાથે લાગે છે એ આપણે જોઈએ તો સૌથી પહેલો મુદ્દો છે કે રેન્જીસ ઓફ માઉન્ટેન્સ એટલે કે જે પર્વતોની હારમાળા છે ખાસિયત રાખજો ખાલી પર્વત નહીં ખાલી એક ડુંગર નહીં પણ જે પર્વતોની હારમાળા છે તેની આગળ આર્ટિકલ લાગે છે પછી છે ગ્રુપ ઓફ આઇસલેન્ડ્સ એટલે કે જે ટાપુઓનો સમૂહ હોય તેની આગળ આર્ટિકલ લાગે છે રિવર્સ નદીઓ પછી છે ગલ્ફ્સ ગલ્ફ્સ કેતા અખાત એની આગળ આર્ટિકલ લાગે છે સી સમુદ્રો ઓશન્સ મહાસાગરો વગેરેની આગળ આર્ટિકલ લાગે છે ફોર એક્ઝામ્પલ તરીકે ધ હિમાલયસ એટલે કે હિમાલયસ છે પર્વત નથી પણ પર્વતોની હારમાળા છે બીજું એક વિદ્યાર્થી મિત્રો પર્વતનું શિખર હોય ને તેની આગળ આર્ટિકલ ન લાગે ફોર એક્ઝામ્પલ માઉન્ટ એવરેસ્ટ છે પછી કે ટુ માઉન્ટ ગોડવે ઓસ્ટિન છે પર્વતનું શિખર છે તેની આગળ આર્ટિકલ લાગતો નથી પણ પર્વતોની હારમાળા હોય તેની આગળ આર્ટિકલ લાગે છે કે ધ હિમાલયસ ધ વેસ્ટ ઇન્ડિઝ તો વેસ્ટ ઇન્ડિઝ છે ટાપુઓનો સમૂહ છે એટલા માટે આર્ટિકલ લાગે છે ધ ગંગા કે જે નદી છે ધ નર્મદા ધ બે ઓફ બંગાળ એટલે કે આપણે જેને બંગાળની ખાડી કહીએ છીએ અખાત છે ધ અરેબિયન સી સમુદ્ર છે ધ ઇન્ડિયન ઓશન જેને આપણે હિન્દ મહાસાગર કહીએ છીએ એ મહાસાગર છે તો એની આગળ આર્ટિકલ લાગે છે એના પછી મિત્રો આગળ વધીએ તો જે પવિત્ર ગ્રંથો છે મહાન પુસ્તકો છે મોટા પુસ્તકો વર્તમાન પત્રો જેને આપણે છાપાઓ ન્યૂઝપેપર કહીએ છીએ ગ્રહો અવકાશીય પદાર્થો વ્યવસાયો સંગીતના સાધનો ઐતિહાસિક સ્થળો ઇમારતો અજાયબીઓ વગેરેની આગળ આર્ટિકલ લાગે છે ફોર એક્ઝામ્પલ તરીકે ધ રામાયણ જે એક આપણો મહાન ગ્રંથ છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ધ ગુજરાત ધ સંદેશ ધ દિવ્ય ભાસ્કર એ બધા ન્યૂઝપેપર છે તેની આગળ આર્ટિકલ લાગે છે પછી કે ગ્રહોમાં માનો કે ધ સન છે ધ અર્થ છે અવકાશીય પદાર્થો બરાબર છે કે ધ સ્ટાર્સ છે ધ પ્લેનેટ છે તે બધા આગળ આર્ટિકલ લાગે છે ધ ઇક્વેટર વિષુવૃત્ત પછી વ્યવસાય એટલે કે ધ પોએટ કવિ પછી ધ ઓથર એટલે લેખક સંગીતના સાધનો કે પિયાનો છે ધ ગિટાર છે તો એ બધા આગળ આર્ટિકલ લાગે છે એના પછી જોઈએ કે ધ તાજમહેલ કે જે અજાયબી છે ધ રેડ ફોર્ટ એટલે કે જેને આપણે લાલ કિલ્લો કહીએ છીએ ઐતિહાસિક સ્થળ છે ઇમારત છે તો તેની આગળ પણ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે એના પછી મિત્રો આપણે આગળ વધીએ તો જે ધાર્મિક સમુદાય હોય રાજનૈતિક પક્ષ હોય રાષ્ટ્રીયતા સૂચક શબ્દ હોય તેની આગળ પણ આર્ટિકલ લાગે છે જેમ કે ધ હિન્દુઝ ધ મુસ્લિમ્સ ધ ક્રિશ્ચિયન્સ તો એ ધાર્મિક સમુદાય છે તેની આગળ આર્ટિકલ લાગે છે રાજનૈતિક પક્ષ કે ધ બીજેપી ભારતીય જનતા પાર્ટી ધ કોંગ્રેસ આમ આદમી પાર્ટી તો એ પોલિટિકલ પાર્ટી છે તેની આગળ આર્ટિકલ લાગે છે એની પછી રાષ્ટ્રીયતા સૂચક શબ્દ કે ધ ઇન્ડિયન્સ તો ભારતીયો બોલવાથી શું છે કે જે ભારતીય છે એનો પરિચય થાય છે રાષ્ટ્રીયતા સૂચક શબ્દ છે નેશનાલિટી વર્ડ્સ જેને ઇંગ્લિશમાં કહેવાય તો તેની આગળ આર્ટિકલ લાગે છે એના પછી એરોપ્લેન્સ હવાઈ જહાજ શિપ્સ ટ્રેન્સ હોય બધી એની આગળ એવા જે નામો છે તેની આગળ આર્ટિકલ લાગે છે જેમ કે ધ મેઘદૂત ધ વિક્રાંત પછી ધ ટાઇટેનિક છે કે ધ ગુજરાત મેલ છે તેની આગળ આર્ટિકલ ધ લાગે છે એના પછી જોઈએ તો એમ્પાયર એમ્પાયર એટલે કે સામ્રાજ્ય અથવા તો નેક્સ્ટ છે ડેનસ્ટી તો ડેનસ્ટી એટલે રાજવંશ કે જે રાજ્યોનો પરિવાર વારસાગત ચાલ્યો આવતો હોય એવો ડેનસ્ટી રાજવંશ પછી ઇમ્પોર્ટન્ટ હિસ્ટોરિકલ ઇવેન્ટ એટલે કે મહત્વની જે ઐતિહાસિક ઘટનાઓ જે બની ગઈ હોય એ ભૂતકાળમાં તેની આગળ આર્ટિકલ લાગે છે કે ધ મુઘલ એમ્પાયર તો મુઘલ સામ્રાજ્ય કે જે શરૂ થયું એ તો એ છે પછી ધ ચોલ ડેનસ્ટી ચોલ રાજવંશ ધ સિવિલ વોર અથવા તો ધ ફાઇટ ઓફ પાનીપત તો એક શું છે એક ઐતિહાસિક એક પ્રસંગ છે કે એક ઘટના છે તેની આગળ આર્ટિકલ લાગે છે એના પછી જોઈએ સરકારી વિભાગો ગવર્મેન્ટલ ડિપાર્ટમેન્ટ છે લશ્કરી દળો શરીરના અંગો દિશાઓ ક્લબ હોય સંસ્થા હોય તેની આગળ પણ આર્ટિકલ ધ લાગે છે જેમ કે ધ જ્યુડિશિયરી એટલે જેને આપણે ન્યાયાલય કહીએ છીએ અથવા ધ લેજિસ્લેચર એટલે આપણે જેને વિધાનસભા કહીએ છીએ પછી ધ આર્મી છે એરફોર્સ છે નેવી છે પછી ધ લાયન્સ ક્લબ છે એસબીઆઈ બેંક છે પછી
દિશાઓમાં ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ પછી શરીરના અંગો તો ધ હાર્ટ છે ધ હેડ છે તો એ બધા આગળ પણ આર્ટિકલ ધ લાગે છે એના પછીનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો જુદા જુદા દેશો મળીને રાષ્ટ્ર બને એક વસ્તુ ખાસ યાદ રાખજો દેશના નામ આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી પરંતુ જુદા જુદા દેશો મળીને એક રાષ્ટ્ર બને ઘણા બધા કન્ટ્રીઝ ભેગા થઈને એક નેશન બને તો તેની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે જેમ કે ધ યુએસએ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા ધ યુકે યુનાઇટેડ કિંગડમ ધ યુએઈ યુનાઇટેડ આરબ એમિરાટ્સ તો એ બધા દેશો મળીને એક રાષ્ટ્ર બન્યો છે અને તેની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે એના પછી જોઈએ તો કિંગડમ રિપબ્લિક અને ફેડરેશન આ શબ્દો સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે સીધી વાત છે કે ત્રણ વર્ડ્સ સાથે ફરજિયાત આર્ટિકલ ધ આપો જેમ કે ધ રિપબ્લિક ઓફ ઇન્ડિયા એટલે ભારતનું પ્રજાસત્તાક તો ડાયરેક્ટ કે કિંગડમ રિપબ્લિક અને ફેડરેશન આ શબ્દો સાથે ફરજિયાત આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે એના પછી મિત્રો આપણે આગળ વધીએ તો ટાઇટલ્સ કે પોસ્ટ હોય એટલે કે હોદ્દા હોય અથવા પદવીઓ હોય સીઝન્સ ઋતુ કેનાલ્સ જેને આપણે નહેરો કહીએ છીએ ડિઝર્ટ્સ એટલે રણ પ્લેન્સ ખુલ્લી જમીનો ડેટ્સ ઓફ અ મંથ મહિનાની તારીખો ઓર્ડિનલ નંબર્સ અનુક્રમ દર્શક સંખ્યાઓ સુપરલેટિવ ડિગ્રી શ્રેષ્ઠતા વાચક જે ડિગ્રી છે અથવા ડબલ કમ્પેરેટિવ ડિગ્રી એટલે બે વખત સરખામણી પછી ઓફિસ સિનેમા થિયેટર પિક્ચર સર્કસ સ્ટેશન બસ સ્ટોપ ઇન્વેન્શન જે બધી શોધ હોય તેની આગળ પણ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે ઝડપથી સમજી લઈએ આપણે કે ટાઇટલ્સ કે પોસ્ટ હોય જેમ કે ધ પ્રેસિડેન્ટ છે ધ ચેરમેન છે તો એક પોસ્ટ છે એક ટાઇટલ છે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે સિઝન્સ બધી વિન્ટર સમર પછી કેનાલ્સ કે પનામા કેનાલ છે પનામા નહેર સુએજ કેનાલ છે તો એ આગળ આર્ટિકલ ધ આવે છે ડિઝર્ટ કે ધ કચ્છ ડિઝર્ટ ઓફ કચ્છ કચ્છનું રણ પછી પ્લેન્સ જે ખુલ્લી જમીનો હોય છે ડેટ્સ ઓફ અ મંથ જેમ કે ધ સેકન્ડ ઓફ ઓક્ટોબર કે બીજી ઓક્ટોબર છે ઓર્ડિનલ નંબર્સ ફર્સ્ટ સેકન્ડ થર્ડ એ બધા ઓર્ડિનલ નંબર્સ છે નેક્સ્ટ છે લાસ્ટ છે એની આગળ આર્ટિકલ ધ આવે છે પછી સુપરલેટિવ ડિગ્રી કે જેમાં ઈએસટી પ્રત્યે લાગે છે અથવા મોસ્ટ છે ધ બેસ્ટ છે ધ ક્લેવરેસ્ટ છે ધ હાઈએસ્ટ છે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે પછી ડબલ કમ્પેરેટિવ ડિગ્રી એટલે કમ્પેરેટિવ ડિગ્રી ના એક સેન્ટેન્સ માં બે વાક્ય આપેલા અને બંને આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે ફોર એક્ઝામ્પલ ધ હાયર યુ ગો ધ લાઇટિયર યુ ફીલ ધ હાયર યુ ગો ધ લાઇટિયર યુ ફીલ એટલે જેમ જેમ તમે ઊંચે જશો એમ તમે હળવાશ અનુભવશો તો ધ હાયર ધ લાઇટિયર તો બંને આગળ આર્ટિકલ ધ આવે છે એના પછી જોઈએ કે ઓફિસ સિનેમા થિયેટર પિક્ચર સર્કસ સ્ટેશન બસ સ્ટોપ એ બધાના નામની આગળ આર્ટિકલ ધ આવે છે પછી ઇન્વેન્શન એટલે શોધ જેમ કે ધ ટીવી છે રેડિયો છે એ બધા આગળ આર્ટિકલ ધ ટેલિફોન છે આર્ટિકલ ધ આવે છે પણ એ શોધના ઉલ્લેખમાં સેન્ટેન્સનો ઉપયોગ થયો હોય તો પછી સામાન્ય સેન્ટેન્સમાં તમે એમ કહો આઈ વોચ ટીવી તો આઈ વોચ ધ ટીવી એમ ન ઉલ્લેખ કરશો એ શોધના અર્થમાં હોય તો આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે એના પછી મિત્રો જોઈએ તો કોમન નાઉન્સ યુઝ્ડ એઝ અ એબ્સ્ટ્રેક્ટ નામ એટલે કે એક સામાન્ય નામનો ઉપયોગ ભાવવાચક નામ તરીકે થયો હોય જેમ કે ધ મધર ઇન હર ક્રાઈડ આઉટ તો અહીંયા ધ મધર છે કે જો સેન્ટેન્સ સમજો ધ મધર ઇન હર ક્રાઈડ આઉટ એટલે તેની અંદર રહેલી જે મમત્વ છે એની અંદર રહેલી માતાએ ક્રાઈડ આઉટ એટલે ચીસ પાડી પછી જો ધ સ્ટુડન્ટ ઇન મી ઇઝ નોટ ડેડ એટલે મારામાં અંદર મારી અંદર રહેલો વિદ્યાર્થી ઇઝ નોટ ડેડ એ હજી સુધી મૃત્યુ પામ્યો નથી તો આ જે અંદરના જે ગુણો છે કોમન નાઉન્સ યુઝ્ડ એઝ એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે જાતિવાચક નામનો ઉપયોગ ભાવવાચક નામ તરીકે થાય ત્યારે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે એના પછી કોમન નાઉન્સ ઇન ધ સેન્સ ઓફ ધ સેમ એટલે ઘણી વખત સામાન્ય નામ છે એ ધ સેમ એટલે એ ના જેવું જ એ જ અર્થમાં આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે કે ધીસ ઇઝ ધ બોય હુ હેઝ હેલ્પ્ડ મી તો આ એ જ છોકરો છે કે જેણે મને મદદ કરી છે તો અહીંયા જો ધ બોય એટલે ધ સેમ ના અર્થમાં છે કે ધીસ ઇઝ ધ બોય હુ હેઝ હેલ્પ્ડ મી કે આ એ જ છોકરો છે કે જેણે મને મદદ કરી છે એના પછી જોઈએ કે જ
જ્યારે પ્રોપર નાઉનનો ઉપયોગ ગુણોના આધારે થાય એટલે આપણે ખ્યાલ છે કે પ્રોપર નાઉનમાં આર્ટિકલ લાગતો નથી પરંતુ એ ક્વોલિટીઝના અર્થમાં હોય તો આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે જેમ કે કાલિદાસ ઇઝ ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયા તો કાલિદાસ છે એ ભારતના શેક્સપિયર માનવામાં આવે છે શું કરવા તો અંગ્રેજી સાહિત્યમાં મહાન લેખક છે શેક્સપિયર એવી રીતે ભારતમાં મહાન લેખક કોણ છે કાલિદાસ તો કાલિદાસને ભારતના શેક્સપિયર ગણવામાં આવે છે તો એ ગુણની વાત કરી છે અને એટલા માટે આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે એના પછી મિત્રો અમુક ફ્રેઝિસમાં પણ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે જેમ કે most of છે all of many of five of a half of a large number of the majority of any of none of each of one of the જે superlative degree નું બહુવચન રૂપ છે એવા બધા જે phrases છે શબ્દ સમૂહ તેની આગળ પણ article ધનો ઉપયોગ થાય છે તો હવે મિત્રો આપણે articles ક્યાં ક્યાં નામોની આગળ મૂકવામાં આવતો નથી એ ટોપિક આપણે જોયું તો એ છે નો આર્ટિકલ્સ એટલે આર્ટિકલ્સ લાગતો નથી કેવા કેવા નામોમાં આર્ટિકલ્સ નથી લાગતો તો ભાષા લેંગ્વેજીસ વિષયો સબ્જેક્ટ્સ રમતો ગેમ્સ દિવસ સન્ડે મંડે ટ્યુઝડે મહિના જાન્યુઆરી ફેબ્રુઆરી બીમારી ડિઝીઝ જે બીમારીઓ છે તહેવાર ફેસ્ટિવલ્સ ઋતુ વગેરેના નામની આગળ આર્ટિકલ મૂકાતો નથી ત્યારબાદ મેન વુમન હ્યુમેનિટી મેનકાઇન્ડ નો વ્યાપક અર્થમાં ઉપયોગ થાય વ્યાપક અર્થમાં એટલે જનરલ સેન્સમાં એનો ઉપયોગ થાય તો આર્ટિકલ મૂકાતો નથી જેમ કે મેન ઇઝ મોર્ટલ આપણે કહેવાય છે ગુજરાતીમાં કે નામ એનો નાશ માણસ નાશવંત છે ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મેન ઇઝ મોર્ટલ તો અહીંયા મેનનો વ્યાપક અર્થમાં ઉપયોગ થયો છે અને એટલા માટે આર્ટિકલ મૂકવામાં આવતો નથી એના પછી છે કે વુમન ઇઝ મેન્સ મેચ કે સ્ત્રી છે એ પુરુષની સાથી છે તો અહીંયા વુમનનો અર્થ એક વ્યાપક અર્થમાં જનરલ સેન્સમાં છે અને એટલા માટે આર્ટિકલ મૂકવામાં આવતો નથી એના પછી નેચર સાયન્સ સોસાયટી ફ્રીડમ લાઈફ ડેથ વગેરે સામાન્ય અર્થમાં ઉપયોગ થાય ત્યારે આર્ટિકલનો ઉપયોગ થતો નથી આ બધા વર્ડ્સ છે એ જનરલ સેન્સમાં હોય તો આર્ટિકલ મૂકવામાં આવતો નથી નેચર સાયન્સ સોસાયટી ફ્રીડમ લાઈફ ડેથ વગેરે એના પછી મિત્રો આગળના નિયમ તરફ વધીએ તો એના પછી છે અપોઇન્ટ ડિક્લેર ઇલેક્ટ અને મેન પછી આવતા નામોમાં આર્ટિકલ મૂકાતો નથી આ ચાર નામ પછી કોઈ પણ નામ આવે તો આર્ટિકલ ના અપોઇન્ટ હોય ડિક્લેર હોય ઇલેક્ટ હોય કે પછી મેન હોય એના પછી જે જેનેટિવ એક્સપ્રેશન જે છે એની સાથે આર્ટિકલ મૂકાતો નથી એટલે કે જે આપણે સંબંધ દર્શાવે છે કે રામ્સ શર્ટ ઇઝ ન્યુ રામનો શર્ટ નવો છે તો અહીંયા આર્ટિકલ મુકાય નહીં શું કરવા આ જેનેટિવ એક્સપ્રેશન છે પરંતુ એ જ સેન્ટેન્સને તમે ઓફના સંબંધમાં લખો કે ધ શર્ટ ઓફ રામ ઇઝ ન્યુ તો અહીંયા આર્ટિકલ ધ આવે છે પરંતુ અહીંયા આર્ટિકલ આવતો નથી એના પછી ભોજન સામગ્રીના નામમાં આર્ટિકલ મુકાતો નથી પરંતુ ઈ ભોજન સામગ્રી જે ફૂડ આઇટમ્સ છે એ ચોક્કસ સંબંધમાં હોય તો આર્ટિકલ આવે છે જેમ કે ધ લંચ ને તમે પ્રોપર સંબંધમાં વાત કરો ચોક્કસ નિશ્ચિત નામમાં વાત કરો તો આર્ટિકલ લાગે બાકી સામાન્ય અર્થમાં આર્ટિકલ લાગે નહીં પછી મોસ્ટ કે મોસ્ટ ઓફ પછી તરત જ નામ હોય તો આર્ટિકલ મૂકવામાં આવતો નથી એના પછી રેન્ક ઓફ અને ટાઇટલ ઓફ પછી આવતા નામમાં પણ આર્ટિકલ મૂકવામાં આવતો નથી અને સામાન્ય રીતે અનકાઉન્ટેબલ કે પ્લુરલ નામમાં આર્ટિકલ મૂકાતો નથી એટલે આપણે વાત કરી તેમ કે જે ન ગણી શકાય તેવા નામ છે બહુવચન નામ છે તેની આગળ આર્ટિકલ મૂકવામાં આવતો નથી અને જ્યાં ટર્નનો અર્થ બીકમ થાય ત્યાં આર્ટિકલ મૂકાતો નથી જ્યાં ટર્નનો અર્થ શું થઈ જાય બીકમ ત્યાં આર્ટિકલ મૂકવામાં આવતો નથી કે હી ટર્ન જર્નાલિસ્ટ તો અહીંયા ટર્નનો અર્થ બીકમ છે કે તે પત્રકાર બન્યો હતો પરંતુ એની પછી જો ઇન્ટર ધ કી ઇન ધ લોક એટલે તાળામાં રહેલી ચાવી તેને ફેરવી તો અહીંયા બીકમ નથી અર્થ નથી એ ફેરવવાનો અર્થ
પછી કે જે ડિસ્ટ્રિબ્યુટિવ એડજેક્ટિવ્સ છે ઈચ એવરી આઈધર નાઈધર કે વગેરે પછી કોઈ પણ નામ હોય તો આર્ટિકલ મૂકવામાં આવતો નથી પછી પઝેસિવ એડજેક્ટિવ છે કે માય અવર યોર એની પછી એની પછીના નામમાં આર્ટિકલ આવતો નથી પછી નો કે નોટ એની પછી આર્ટિકલ મૂકવામાં આવતો નથી કે નો પેન બરાબર છે તો નો ધ પેન નહીં ખાલી નો પેન એમાં આર્ટિકલ મૂકવામાં આવતો નથી એના પછી મિત્રો આગળ વધીએ તો કે જ્યારે નાઉન પ્લસ એપોસ્ટ્રોફી એસ હોય ત્યારે આર્ટિકલ મૂકવામાં આવતો નથી અગાઉ આપણે વાત કરી હતી કે રામ્સ શટ તો એમાં આર્ટિકલ નથી આવતો પછી જ્યારે નાઉન્સ નો ઉપયોગ જોડીમાં થાય પેરમાં થાય જોડીમાં બરાબર છે ત્યારે આર્ટિકલ નો ઉપયોગ થતો નથી ફાધર એન્ડ મધર બ્રધર એન્ડ સિસ્ટર અંકલ એન્ડ આંટ તો એ પેરમાં છે જોડીમાં તેમાં આર્ટિકલ મૂકવામાં આવતો નથી અને વ્યક્તિ ગામ શહેર તાલુકો જિલ્લો રાજ્ય દેશ વગેરે નામોમાં કોઈ દિવસ આર્ટિકલ મૂકવામાં આવતો નથી એના પછી જોઈએ મેઇન પર્પઝ અને ડિફરન્ટ પર્પઝ આ એક બાબત ખાસ સમજવા જેવી છે કે મુખ્ય તફાવત અને જુદો જ તફાવત મુખ્ય હેતુ અને જુદો હેતુ એના વિશે આપણે વાત કરીએ તો એકમાં આર્ટિકલ ધ લાગે છે એકમાં આર્ટિકલ ધ લાગતો નથી મેઇન પર્પઝમાં આર્ટિકલ ધ ન લાગે પણ ડિફરન્ટ પર્પઝમાં આર્ટિકલ ધ લાગે કેવી રીતે તો આઈ વેન્ટ ટુ સ્કૂલ હું શાળાએ ગયો હતો તો એ એક મેઇન પર્પઝ છે હું શાળાએ ભણવા માટે ગયો હતો ભણાવવા માટે ગયો હતો એમાં આર્ટિકલ મુકાતો નથી પરંતુ આઈ વેન્ટ ટુ ધ સ્કૂલ ટુ ઇન્ક્વાયર માય ચાઇલ્ડ્સ પ્રોગ્રેસ એટલે હું શાળાએ ગયો હતો પણ શું કામ તો જો જુદો જ હેતુ છે મારા બાળકની પ્રગતિ વિશે પૂછપરછ કરવા માટે હું શાળાએ ગયો હતો તો ડિફરન્ટ પર્પઝ છે અને એટલા માટે આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે એના પછી કે જ્યારે બોલનાર પોતાના રિલેટિવ્સ વિશે વાત કરે ત્યારે આર્ટિકલ લાગતો નથી પરંતુ બીજા રિલેટિવ્સ વિશે વાત કરે ત્યારે આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે બે સેન્ટેન્સ દ્વારા આપણે સમજીએ કે વેન ધ હાઉસ કોટ ફાયર કે જ્યારે ઘરમાં આગ લાગી વેન ધ હાઉસ કોટ ફાયર જ્યારે ઘરમાં આગ લાગી તો મધર વોઝ વોશિંગ ક્લોથ્સ માતા કપડાં ધોઈ રહી હતી એન્ડ ફાધર વોઝ વોચિંગ ટીવી અને પિતા ટીવી જોઈ રહ્યા હતા તો અહીંયા જે બોલનાર વ્યક્તિ છે પોતાના માતા પિતાની વાત કરે છે શું કામ તો અહીંયા મધર આગળ આર્ટિકલ લાગ્યો નથી અને અહીંયા ફાધર આગળ આર્ટિકલ લાગ્યો નથી જો શું આપણે બધું શું કીધું પોતાના રિલેટિવ્સ વિશે વાત કરે ત્યારે આર્ટિકલ લાગતો નથી હવે બીજા રિલેટિવ્સ વિશે વાત કરવામાં આવે કે વેન ધ બોય વોઝ બીટન કે જ્યારે છોકરાને માર મારવામાં આવતો હતો તો ધ મધર વોઝ કુકિંગ માતા રસોઈ કરી રહી હતી એન્ડ ધ ફાધર વોઝ વોચિંગ ટીવી અને પિતા ટીવી જોઈ રહ્યા હતા તો અહીંયા મધર આગળ આર્ટિકલ ધ છે ઉપરના વાક્યમાં નથી ફાધર આગળ આર્ટિકલ ધ છે જે ઉપર નથી એટલે અહીંયા પોતાના રિલેટિવ્સ ની વાત નથી કરતા બીજા માતા બીજાના માતા પિતા વિશે વાત કરે છે એટલા માટે ધ આર્ટિકલ લાગે છે અને એના પછી અમુક ફ્રેઝિસમાં આર્ટિકલ લાગતો નથી અમુક ફ્રેઝિસ જે શબ્દ શું હોય તેની આગળ આર્ટિકલ નથી લાગતો એટ હોમ એટ નાઇટ બાય રોડ બાય લેન્ડ બાય એર ઓન ડિમાન્ડ ઓન ફૂટ તો આ બધામાં આર્ટિકલ મૂકવામાં આવતો નથી તો મિત્રો અહીંયા આજના વિડીયો લેક્ચરમાં આપણે આર્ટિકલ ધ વિશે સંપૂર્ણ માહિતી મેળવી અને જો તમને અમારા વિડીયોઝ પસંદ આવતા હોય તો લાઇક શેર કોમેન્ટ્સ કરી શકો છો અને ખાસ તો અમારી શાળાની જે ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરી શકો છો થેન્ક્સ ફોર વોચિંગ